બ્રેકબાદ આપનું સ્વાગત છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીપળિયાવાડી વિસ્તારમાં રહેતા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નેતાઓ વિકાસના મોટા મોટા દાવાઓ કહી રહ્યા છે, પરંતુ પીપળિયા ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગામ અને વાડી વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો બનાવવા વર્ષોથી માંગ કરી રહ્યા છે, છતાં પણ કોઈ ધ્યાને લેતું નથી, જેને લઈને ગામના 100 જેટલા પરિવારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પીપળિયા ગામથી ઠાકર શેરડી સુધીનો 7 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. એકદમ અત્યારે તમે જોઈ રહ્યા છો, કદાચ રસ્તો જોયો હશે, એકદમ બહુ ખરાબ હાલતમાં છે. આમાં તો બુઢા માણસે મારા જેવા નીકળવું તકલીફ પડે ખાલી, તો બાઇક તો મારાથી હાલે જ નહીં આ રસ્તામાં. અને આ રસ્તામાં અમે છોકરાઓને લઈ ત્રણ ત્રણ છોકરા બેહાડી, કે બે બે છોકરા ગાડી ઉપર બેહાડી અને ઠાકર શેરડી સાહેબ ભણવા જવું પડે છે બરોબર છોકરાઓને. એ રસ્તા આ રસ્તામાં નીકળવું કેમ? તો સરકાર ચૂંટણી ટાણે અત્યારે અમને મોકો છે, થોડોક સરકારને કંઈ ને કાંઈક જો ભગવાન એને સારું કરાવે છોકરાઓ માટે થઈને તો. અને સરકાર ભણાવવાની વાતો કરે છે કે આ છોકરાઓને ભણાવો ભણાવો, કેવી રીતે ભણાવો અમારા છોકરાઓને, શું કરવું અમારે? હવે આ ચૂંટણીનો ટાણો એ હિસાબે અમે રજૂઆત કરીએ કે આ ચૂંટણી ટાણે જો કદાચ ભગવાન એના હૃદય ઉપર બેસે અને કોઈ પણ સરકારી ઉમેદવાર તમને કહીએ કે ભાઈ હું રસ્તો કરી દઉં, ગેરંટી લઈએ તમે મત દેશો હું, બાકી નકર અમારે 4 ગામના છે મતનો બહિષ્કાર કરવું છે. પીપળિયા ઠાકર શેરડી જોડતો રસ્તો, આ રસ્તામાં અમે તંત્ર પાસે અનેક રજૂઆત કરેલી છે અને આ રસ્તો ચોમાસા દરમિયાન બહુ બગડી જાય છે. અત્યારે પણ બહુ એની ખરાબ હાલત છે, તમે જોઈ શકો છો. અને આ રસ્તામાં તંત્રને રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ લાવેલ નથી. અમે મીડિયાના મારફતે સરકારશ્રી પાસે એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારા આ રસ્તાનો કંઈક નિરાકરણ લાવો. જો આ નિરાકરણ નહીં લેવામાં આવે તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવા તૈયાર છીએ બરોબર. અને બસ કોઈ બી ઉમેદવાર આ રસ્તાનું નિરાકરણ લેવા માટે આવશે એને અમે મત આપશું. ભાઈ અમારે આ જૂનો બહુ જમાનાનો રસ્તો છે, ઠાકર શેરડીથી પીપળિયાનો, અને 7 થી 8 ગામનો રસ્તો છે. હવે આમાં અમારે એવી મુસીબત પડે છે ચોમાસાની ને અત્યારે શિયાળા ઉનાળાની કે એનું માપ જ નથી. જો વહેલી તકે મતદાર પહેલા જો કરી જશો તો ઠીક છે, નકર અમે આ ચૂંટણીનું મત નહીં કરીએ.